પૈસા હાથનું મેલશે એવો કઈ હાથનું મેલે નથી, એમ તો પરસ્યો વાળજે બાપુ, હાવ કઈ હેલી વસ્તુ નથી. આ જાહેર માં કહું છું આપણને, કોઈ એમ કેતા હવે એ તો પૈસા ગૌણ વસ્તુ છે, કઈ ગૌણ વસ્તુ નથી ભાઈ, હારા હારા થકવી દીધા જાને. પણ એક વાત તમને કહી દઉં, જ્યાં ધર્મ નું કામ હોય ત્યાં પૈસા ગૌણ વસ્તુ છે. આમ ગૌણ નથી, આમ ધર્મ નું કામ હોય ત્યાં ગૌણ છે. શું કામ? કે જેને આની ઉપર ભરોસો મૂકી દીધો છે. માણાવદર ની બાજુમાં બાપુ પાજોદ ગામ છે, પંખી ના માળા જેવું, જુનાગઢ પ્રગણા નું. અને એ એક ઇમામુદ્દીન રૂસવા કરીને એક મુસલમાન થઈ ગયો, ગામધણી હતો એનો, પણ એ બહુ સારો કવિ હતો. અને એને છેલ્લે બે પુસ્તકો દુનિયાને આપ્યા, એક થી મારો જમાનો હતો અને બીજું પુસ્તક આપ્યું ઢળતા મિનારા. એ પાજોદનો ઇમામુદ્દીન રૂસવા એમ કહેતો કે દુનિયામાં કોઈ દોલતનો અભિમાન કરે ને તો એને કહેજો કે એકવાર રૂસવાની મુલાકાત તો કરે, પૈસાનો ફાંકો હોય ને એકવાર મારી આગળ મોકલી દેજો, એને હું દેખાડી દઉં. શું કામ? હવે આપણે જે બાપુ ઇમામુદ્દીન રૂસવાની મારે વાત કરવી છે, જેથી 1947 માં જ્યારે વલ્લભભાઈ પટેલ આવ્યા ને એકીકરણ થયું, બધાની સમજાવટ કરી રજવાડા જ્યારે બધાએ આપી દીધા રાજપૂતોએ, એટલે લોકશાહી આવી ગઈ બાપુ. લોકશાહી આવી ગઈ એટલે બધી જમીન જાગીર રજવાડા બધું વીવી ગયું, એટલે ઇમામુદ્દીન રૂસવાના હાથમાંથી પાજોદ વીવી ગયું. એટલે ઇમામુદ્દીને નક્કી કર્યું હવે તો લોકશાહી આવી ગઈ એટલે પાજોદ વીવી ગયું. એ પાજોદનો હજી દરબારગઢ ઇમામુદ્દીન રૂસવાનો હજી ઊભો છે. એટલે ઇમામુદ્દીન પછી ત્યાંથી નીકળી ગયા અને પોતે માંગરોળ રહેતા, એટલે માંગરોળમાં આજ પણ એનું મકાન છે માંગરોળમાં, એ માંગરોળમાં રહેતા. હવે બાપુ વાતનો સાર તમે સાંભળજો, માણસાઈ છે ને એના ગીતો અમે ગાય છે, પછી મુસલમાન હોય તો ભલે અને હિન્દુ હોય તો ભલે, જેને દુનિયામાં કાંઈક આપ્યું છે એને જગત કોઈ દી ભૂલતી નથી. એ માંગરોળમાં રહેતા ઇમામુદ્દીન રૂસવા. અને બાપુ આ વાતને પછી તરી વિયા ગયા, વરવ વિયા ગયા, રજવાડા વિયા ગયા, લોકશાહી આવી ગઈ. પછી એક માણસ દી આથમી ગયેલો, રૂંજુ કુંજુ વેલા હતી, અને બાપુ ધાબળો ઓટી અને ધીરો 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 માંગરોળ ની બજાર માં હાલ્યો આવે છો. રૂસવા સાહેબ પોતાના મકાને પોતાના મુકરબે બેઠા છે અને હાંજનું ટાણું ની માણા ધાબળો ઓટીને આવે છે બાપુ. અને આમ જ્યાં ઇમામુદ્દીન રૂસવાના મકાન ની આગળ આવ્યો અને પડકારો કર્યો, બાપુ રામ રામ, થા તો અંદર થી અવાજ આવ્યો, રામ 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 રામ, કોણ છે? કે બાપુ મને ઓળખ્યો નહીં, બાપુ કાનો મેતર છું, તમારા પાજોત નો છું બાપુ. અરે કાના આવ્યો, આવ્યો બાપ, આવ્યો. એમ કરીને ઇમામુદ્દીન રૂસવાની 70-75 વર્ષની ઉંમર ગડગડતી દોટ મૂકી, પોતાના ગામ નો હતો, પોતાના વતન નો હતો, કાનો કોણ હતો બાપુ? વાલ્મીકી હતો, ઢોલ વગાડવા વાળો. એ કાના વ્યો વ્યો બાપ, એમ કરીને કાના નું બાવડું ચાલીને ઇમામુદ્દીન રૂસવા પોતાના ઘરે લાવે છે. કાના ને બિહારી અને એટલું કીધું, કાના બાપા માંગરોળ આવવું પડ્યું? શું કામ પડ્યું? મને વાત ન કરાય કાના, સાંભળજો, પોતાના વતન નો અને પોતાની વસ્તી નો પ્રેમ કેટલો છે ઇમામુદ્દીન રૂસવાને. સાહેબ ઈ લખી કે દુનિયામાં દોલત નું અભિમાન કરે ને કેજો મારા રૂસવાની મુલાકાત તો કરે. એટલું પૂછ્યું, કાના શું કામ પડ્યું? બાપા ધાબળો ઓછો છે, મજા નથી? કાનો મેતર વાલ્મીકી એટલું બોલે છે કે બાપુ મને મજા નથી, મારી સંધિયા દેખાય છે, મને મારું મોં થામું દેખાય છે બાપુ. કે કાના મોત દેખાય છે? મોત તો એકદમ તારે ને મારે બધાને આવવાનું છે ભાઈ. કાના મોત તો બધાને આવવાનું છે, કે પણ બાપુ મારી સંધિયા દેખાય છે મને, હો મને બાપુ હવે મારું મોત થામું દેખાય છે. હવે સાંભળજો વાત, ઇમામુદ્દીન રૂસવા કે છે કે તો કાના મજા નથી, ધાબળો ઓછો છે, આ બાપુ મને મજા નથી, હું બીમાર છું. તો કાના પૈસા આપું? કે બાપુ પૈસા લેવા નથી આવ્યો. બે હાથ જોડીને કાને કીધું, બાપુ પૈસા હારો નથી આવ્યો. અને આમ બેગમ ની સામે જોયું, કોને? ઇમામુદ્દીન રૂસવાય. ત્યાં તો બેગમ ગડગડતી દોટ મૂકીને પૈસા લઈ આવીને ઇમામુદ્દીન ના હાથમાં આપ્યા, આપો કાના ને, ગમે એમ તો આપણી વસ્તી છે ને, ભલે હવે લોકશાહી આવી ગઈ, આપણા હાથમાંથી પાજોદ બીવી ગયું, પણ આપણા આંગણા હુંદી આવ્યો છે, આપી દો. કે કાના પૈસા આલે, બાપુ પૈસા નથી લેવા, મારે પૈસા હાટું નથી આવ્યો. તો કાગળ લખી દો, ચિઠ્ઠી લખી દો, તને દવાખાનામાં દાખલ કરી દે, તારું એક રૂપિયો બિલ નો થાય. કાના તું ક્યાંય કરી દો, બોલ કાના બોલ, તને આમ જોઉં છું ને, મારો જીવ બોલે છે હો કાના. ત્યારે એટલું કીધું, બાપુ કાગળ લખાવાય નથી આવ્યો. તો કે બાપુ છેલ્લી વાર માંગરોળ ની બજારમાં તમારી આગળ માફી માંગવા આવ્યો છું. કે પણ કાના તારી કઈ ભૂલ નથી, તારો કઈ વાંક નથી, તારો કઈ ગુનો નથી, તો માફી છે ની? એ કે ઇમામુદ્દીન, મારા બાપુ એમ કેતા હતા, જેના રાજમાં રહેતા હોય ને, જેના રજવાડામાં રહેતા હોય, જેની જમીન ખાધી હોય, જેનું અન્ન ખાધું હોય ને, એ આપણી મોત અને સંધિયા જયારે આપણને દેખાય ને, ત્યારે ગામધણી કહેવાય, એકવાર એની માફી માંગી લેવાય, અને ગામધણી માફ કરી દે તો ઓલો રામધણી આપણને માફ કરી દે. એટલે માફી માંગવા આવ્યો છું, મને મારું મોત સામું દેખાય છે. ઇમામુદ્દીન તમારી ડેલી પૈસા હારું નહીં, માફી માંગવા આવ્યો છું, મને માફ કરી દો, મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફી માંગવા આવ્યો છું. ત્યારે ઢળતા મિનારા નામના પુસ્તકમાં બાપુ ઇમામુદ્દીન રૂસવા લખે છે કે મારા હાથમાંથી જેથી પાજોદ વીવી ગયું ને, મારી જમીન, મારી જાગીર, મારું બધું વીવી ગયું ને, તેથી મને દુઃખ નથી લાગ્યું, હું રોયો નથી, પણ કાનો જેથી એમ બોલ્યો ને મને માફ કરી દો, તેથી મારા આંખમાંથી આંહુડાની ધારું મંડી છે. તાવા ગઈ કાના, મારી વસ્તી ને મારી આટલો પ્રેમ, મારી પ્રજાને મારા ઉપર આટલો પ્રેમ, મારો આટલો ભરોસો, કાના માફ કરી દીધો, જા
સાહેબી માફ કરી દીધો શબ્દ જે ઇમામુદ્દીન રૂસવા બોલ્યા ને, તો કાનો ભાંગરોળની બજારમાં નાચવા માંડેલો અને નાતો નાતો કાનો નીકળી ગયો. અને એક દી બીજો દિન ત્રીજો દિન ચોથા દી એમ ઇમામુદ્દીન રૂસવા ને માંગરોળ ખબર પડી કે કાનો ગુજરી ગયો બાપુઓ. ત્યારે 1.5 કલાક થી 2 કલાક સુધી ઇમામુદ્દીન રૂસવા રોયા છે. અને બેગમ જયારે ખંભા ઉપર હાથ મૂકીને ઇમામુદ્દીન ને એટલું પૂછે છે, રૂસવા સાહેબ કેમ રોવું આવે છે? તેથી ઇમામુદ્દીન રૂસવા માંગરોળ માં એટલું બોલ્યા હતા કે મને આજથી 40 વર્ષ પહેલાની વાત યાદ આવે છે. કઈ વાત? કે ઈ કાના વાલ્મીકી ને એક દીકરાના લગ્ન હતા અને હું તેથી પાજોદ નો ગામધણી હતો અને મને કાનો આમંત્રણ દેવા આવ્યો, બાપુ મારા ઝૂંપડા સુધી આવજો, મારા દીકરાના લગ્ન છે. અને હું ઉઘાડા પગે જેથી કાનાના ઝૂંપડે ગયો અને હું જેથી ગયો પગ મૂક્યો, મને ખુરશી આપીને ઇમામુદ્દીન રૂસવાને કાને બિહાર્યો અને કાનો મંડ્યો ઢોલ વગાડવા હો. એક ઢોલ ફોડી નાખ્યો, બીજો ઢોલ મંગાવ્યો, બીજો ઢોલ ફોડી નાખ્યો, ત્રીજો મંગાવ્યો, ત્રીજો ઢોલ ફોડી નાખ્યો, 3 ઢોલ ફોડ્યા. થઈ કોઈ કાનાને કીધું, દીકરા તો બધાયના પરણે છે પણ તને આટલી બધી આમ પોરો થાય છે, આટલી બધી મોજ આવે છે કે તને ઢોલ તોડી નાખ્યા? તેથી આ કાનો એટલું બોલ્યો તો મારો દીકરો પરણે ને એના આનંદમાં ઢોલ નથી તોડ્યા તો કે આજ પાજોદનો ગામ ધણી ઉઘાડા પગે મારા હામો બેઠો છે ને મને પોરોના પલ્લા છૂટે જાવ. દીકરા તો દુનિયામાં બધાયના પરણે એનો મને કાંઈ રંજ નથી પણ પાજોદનો ગામ ધણી ઉઘાડા પગે મારા એક નાના માણાની ઝૂંપડી આવીને બેઠો હોય કાના મૂંજાતો નહીં એટલે મને આમ પોરો થાય છે એટલે ઢોલ તોડું છું. સાહેબ આવી એની માણસાઈ હતી અને એને એમ લખ્યું કે એક દી મારો જમાનો હતો. એટલે હું આપણે બધાને આ માધ્યમથી એ કહેવા માંગુ છું કે પૈસા હોય ને તો એનું અભિમાન કોઈ દી કરતા નહીં, ધર્મના કામમાં વાપરી નાખજો. આયા તો ગર્વ કિયા સોઈ ન હાર્યા, આયા તો કઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે, પણ ભજા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. કિતને મુખલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, અરે જો મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. યહાં તો કિતને મુખલિસ ખો ગયે અને કિતને તવંગર હો ગયે, આયા તો કઈક વિયા ગયા. અને આ માધ્યમ બાપુ નારાયણ સ્વામી જેવા અહીંથી વિયા ગયા છે, મોરબી ઈશ્વરદાનભાઈ જેવા વિયા ગયા છે અને અમે વિયા જવાના છીએ. જે મજા કરવાની છે, માએ વખત આપ્યો છે ને આનંદ કરવાનો છે, કાંઈ ખોટો ઈગો બીગો રખાય નહીં અને ખોટો વજન લઈને ફરતા નહીં. જે આપ્યું છે એ બધી કુદરતની મહેરબાની છે એટલે એનો ઉપકાર માની અને ભાયું થઈને જીવજો. અંદરો અંદર કોઈક વાહનની સાઈડ દેવામાં કાતરું બાતરું મારવાની કઈ જરૂર નથી, એકાબીજાના ભાઈચારાની ભાવથી જીવજો અને જરૂર પડે તેથી તમારું પાણી વતન માટે બોર્ડર ઉપર દેખાડી દેજો. એટલે આ શિવાજીને લડાવતા છેલ્લી કડીમાં કે જયા ભૂમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આલા બાળ રે, જીજા બાજ ને આલા બાળ ડોલે શિવાજી ને નીંદ જુનાવે માતાજી જા ભાઈ જુનાવે આયોજન છે. મને આવતો ને ત્યારે કીધું કે આ પરગણામાં જૈન વાણિયા પણ બહુ રહે છે, બધા બોમ્બે છે, બહુ સુખી છે અને હું કાયમ બાપુ બોલું છું વાણિયા છે ને નમો વિનતા નામ નમો સિદ્ધાર્થમ નૌકાર ભણવા વાળા છે વાણિયા, એ નૌકાર ભણવા વાળા છે. તમે કે વાણિયા ની ગાડી વાણિયા લખેલું જોયેલું બાપુ કોઈ દી? આપણે જોજો મોટી તલવારું દોરાવી છે એમાં લોહીના ટીપા પડતા છે, કેમ રોજ હવારમાં અણી ઓડાડી ઓડાડી શીરામાં બેહતા હોય? કોઈ દી વાણિયા ની ગાડી વાય તમે વાણિયા લખેલું જોયું હોય મને એક દાખલો દેખાડી દો. હાલો કઈ લુવાણા ગાડી હોય કોઈ દી લુવાણા લખેલું જોયું હોય તોય મને એક દાખલો દેખાડી દો. શું કામ સાહેબ? એને દેખાવ નથી કર્યો, એને તો ધર્મના કામમાં પૈસા પોતાના લેખે વાપર્યા છે. કેટલી આ કચ્છની બાપુ ગૌશાળા એવી હશે કે એમાં વાણિયાનું કેટલું બધું યોગદાન છે. રાજપૂતોનું ક્ષત્રિયોનું તો હશે જ પણ એમાં એનું બહુ યોગદાન છે બાપુ. હારી હારી ગૌશાળાઓમાં વાણિયા બેઠા છે કે અમે બેઠા છીએ મુંજાતા ને ધર્મના કામમાં. એટલા માટે હું બધાને કહું છું કોઈ તલવારું દોરાવી હોય તો કઢાવી નાખજો. સાહેબ ભરત માણા હેઠો ઉતરેતા ખબર પડી જાય કે આ જ હોય બીજો હોય નહીં. એમાં આપણે તલવાર્યું અને પછી હેઠળ ટીપા પડાવવાની બધું ક્યાં કરવાનું છે ભાઈ? એ તો આમ મોરો જોવે ને વરતું ઉતરતા પગે આ તો પગ પર ખાણો પુરુષનો હવે લડથડમાં લાડા ખમા તું ને ખીમરા.
સડપ 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 જે કચારીમાં ડગ મૂકે ત્યાં ખબર પડી જાય કે આ હાથ હોય બીજો હોય નહીં સાહેબ, એમાં બીજી વાત ન હોય. શિવાજીનો જન્મ ઠેઠ મહારાષ્ટ્રમાં થયો, આપણે ગુજરાતમાં છે બાપુ, અને એનો જન્મ મહારાષ્ટ્રમાં હતો. અમારા ચોટીલાનો વાણિયો, પંચાળનો વાણિયો, અમારું પરગણું છે ને બાપુ, પંચાળની ભૂમિ છે આખી. એ ચોટીલાનો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જે હતો વાણિયો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. હવે મહારાષ્ટ્રમાં શિવાજીનો જન્મ થાય ને વાણિયો કદર ગુજરાતમાં કરી લે સાહેબ, એનું મેઘાણી આ ગીત લખ્યું. મારો છત્રપતિ શિવાજી દીદી ઔરંગઝેબની સામે લડતો હતો, કેવો હતો ભાઈ. હા માતાજીના મોગજે દીધી, માતાજીના મોગજે દીધી, ઉડી એની ઉગત દીધી.